રાજકોટમાં કોંગ્રેસના આગેવાન પર લેન્ડ ગ્રેબિંગનો કેસ થતા કોંગ્રેસ દ્વારા બહુમાળી ચોક ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા। કોંગ્રેસનો આક્ષેપ છે કે તેના આગેવાન પર ઉચ્ચ સ્તરે પોલીસ કેસ કરવામાં આવ્યો છે, જે બાબતે તેઓએ હાઈકોર્ટ સુધી પણ રજૂઆત કરવા તૈયારી દાખવી છે। બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ધરણા પર બેઠા હતા અને રામધૂન બોલાવી હતી, તેમજ જાડેજા પરિવારને ન્યાય આપો, ભાજપ હાઈ હાઈ સહિતના નારા લગાવવામાં આવ્યા હતા। બાદમાં પોલીસે 90થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી। તે દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા। કોંગ્રેસના આગેવાન શ્રી કનકસિંહ જાડેજાની લેન્ડ ગેમ્બલિંગના ગુનામાં ખોટી રીતે કલેક્ટર અને પોલીસ કમિશનરશ્રીએ ધરપકડ કરી છે, એના વિરુદ્ધમાં આજે શહેર કોંગ્રેસ દ્વારા આ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જેમ જેમ કોર્પોરેશનની અને પંચાયતોની ચૂંટણીઓ નજીક આવતી જાય છે, એમ એમ પોલીસ અને કલેક્ટર તંત્ર કોંગ્રેસના આગેવાનોને ટાર્ગેટ કરીને કે આ વોર્ડમાં મિતુલભાઈ આગળ છે તો મિતુલભાઈને ટાર્ગેટ કરી દેવા, આમાં વસરામભાઈ છે તો આમાં વસરામભાઈને ટાર્ગેટ કરીને ચાલવું, અને ટાર્ગેટ કરવાની ભૂમિકાના ભાગરૂપે જે કેસો થઈ રહ્યા છે એની સામે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા આ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। રાજકોટમાં મુખ્યમંત્રીનું ગામ હોવા છતાં રાજકોટના કલેક્ટર, રાજકોટના પોલીસ કમિશનર દ્વારા ગેરકાયદેસર રીતે જે જમીન માલિક છે, જે જમીન માલિક ઉપર લેન્ડ ગ્રેબિંગ એક્ટનો કલમ લગાડી અને કોંગ્રેસનો હોવા છતાં હિસાબે એને જો ફિટ કરવામાં આવ્યો છે, એના વિરોધમાં આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। શું કહેવું છે? રાજકોટ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, કોર્પોરેટરો જે આજરોજ મારા પતિદેવના સમર્થનમાં બેઠા છે, ત્યારે અમારા જાડેજા ફેમિલી ઉપર લેન્ડ ગ્રેબિંગનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેના સંદર્ભમાં આજે એ લોકો દેખાવ કરવા માટે બેઠા છે। અને આ ભાજપની એક એવી નીતિ છે કે જ્યારે પણ ઇલેક્શન નજીક આવતું હોય ત્યારે આ રીતે કોંગ્રેસના એકદમ નિર્દોષ વ્યક્તિઓને હાથો બનાવો, અને એ લોકોએ અમારા જાડેજા ફેમિલી ઉપર આ જ રીતે, જે રીતે હું કહું છું એમ કે ઇલેક્શન નજીક આવતું હોય ત્યારે એ લોકો હાથો બનાવે છે, એમ અમને જાડેજા ફેમિલીને હાથો બનાવ્યું છે અને અમારા સમર્થનમાં આજ આ લોકો બેઠા છે। અને 9:30-10:30 અંદર તો એ લોકોને દરેકને અહીંયા લઈ આવવામાં આવેલા છે। કઈ રીતે ધરપકડને અટકાયત કરવામાં આવી છે? જ્યારે આ લોકો બેઠા હતા ત્યારે બધા નારા હાથ બધું ચાલુ હતું, અને એના મારા પતિદેવના સમર્થનમાં જ્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો અને કોર્પોરેટરો બધા બેઠા હતા ત્યારે ત્યાંથી કે ફટાફટ એ લોકોએ આવી અને મહિલાઓની અને બધા દરેક કાર્યકરોની અને આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। બહુમાળી ભવન ખાતે જે ધરણાનો કાર્યક્રમ હતો એમાં મંજૂરી આપવામાં આવેલી ન હતી, એ લોકોએ અરજી કરી હતી પણ મંજૂરી પોલીસે ના આપી, અને ત્યાર પછી તેમ છતાં એ મંજૂરી વગર ભેગા થવાને કારણે એ લોકોને અત્યારે અમે ડિટેન કર્યા છે। આશરે લગભગ 90 થી 100 જણાને ડિટેન કર્યા છે અને આગળની જે લીગલ કાર્યવાહી છે એ કરી છે પોલીસે। અહીંયા જ્યારે એ લોકો ભેગા થયા ત્યારે જાહેરાત પણ કરી હતી કે આ ગેરકાયદેસર રીતે ભેગા થયા છો, ઉપરાંત કોરોનાનું સંક્રમણ તમે ફેલાવી રહ્યા છો, તેમ છતાં એ લોકો જાતે વિખરાઈ નહીં જતા, અમે જાતે પણ એમને અપીલ કરી હતી રૂબરૂ આવીને, તેમ છતાં એ લોકો માનતા નહીં હોવાને કારણે પછી અમે અત્યારે ડિટેન કર્યા છીએ।